Uh, this is Professor Pratik Joshi, and today again we are here with one of our Bewok students uh, in the series of Bewok superheroes. Sha Mate a student special. Mate, reason being that she belongs from Keshod, and we've recently started a new training center at Keshod, which is which comes around Junagadh in a rural areas, and we believe. કે બહુ બધા સ્ટુડન્ટ રૂરલ એરિયાઝમાંથી અર્બન એરિયામાં ટ્રાવેલ કરવું પડે કારણ કે રાજકોટ અમદાવાદ કે સુરત કે બરોડા એવા જ સિટીમાં બી હોય સો વી વોન્ટેડ કે જે રૂરલ એરિયાના સ્ટુડન્ટ છે કે જેને કદાચ ત્યાં જ રહેવું છે ત્યાં એમને કરિયર બનાવવું છે અથવા તો ફ્યુચરમાં અહીંયા આવવું છે પણ કરન્ટલી એમને ત્યાં સિટીમાં રહેવું છે સો દેટ ફોર ફોર દેટ પર્પઝ વી ક્રિએટેડ અ ટ્રેનિંગ સેન્ટર એટ કેશોદ એઝ વેલ એન્ડ વી હેવ વિથ પલક ફ્રોમ ધ કેશોદ ટ્રેનિંગ સેન્ટર

ત્યારે તો અમે નહોતા કોવિડને લીધે બટ ધેન અમે મંજુ મેડમ છે ત્યાંના પ્રિન્સિપલ અને ત્યાંના મોસ્ટ ઓફ અમે ફેકલ્ટીને પણ વાત કરેલી તો એમને ગાઈડન્સ કર્યું કે અહીંથી અહીંયા જઈ શકે ઓકે ઓકે સો યા થેન્ક યુ ટુ મંજુ મેમ એન્ડ ઓલ ધી અધર યુ નો પીપલ ઓફ ધ સ્કૂલ તમે મને એ પણ કહો કે તમને બીવોક વિશે ખ્યાલ કઈ રીતે આવ્યો વિવોકમાં ટ્વેલ્થમાં જ્યારે હતી ત્યારે મેં બધા જ કોર્સ મોસ્ટ ઓફ કે જ્યારે ટ્વેલ્થ પછી થઈ શકે ને મને ઇન્ટરેસ્ટ હોય એ બધાનું લિસ્ટ આઉટ કર્યું અને ધેન ખબર પડી કે વિવોક એ મોસ્ટ પ્રેક્ટિકલ કોર્સ છે સ્કીલ બેઝ છે ઓકે એ સિવાય કે કે બીવોક સિવાય કે કે કોર્સ એ લિસ્ટ માં હતા બીબીએ બીસીએ પછી ડિપ્લોમાના બે ત્રણ કોર્સીસ હતા નર્સિંગ ધેન ઓકે એ બધા કોર્સિસ કેશોદ માં થતા હતા કે ન હતા એમાંથી અમુક થતા હતા બાકી જૂનાગઢ કે એવી રીતે શિફ્ટ થવું પડે એમ હતું ઓકે ઓકે સો તમે જે આ લિસ્ટ બનાવ્યું એક એટલે મને એ પ્રોસેસ ગમી એટલા માટે હું એના ઉપર વધારે પ્રશ્ન પૂછીશ કે તમે જે આ લિસ્ટ બનાવ્યું વોઝ ઇટ જસ્ટ ઓન પેપર ઓર મોબાઈલ માં કે લેપટોપ માં કે કેવી રીતે પેપર માં પેપર માં ક્યાંથી આ બધું કોર્સસ વિશે ક્યાંથી જાણ્યું તમે કે આ કરીને ગૂગલ કરીને ઓકે ગૂગલ સિવાય બીજા કોઈ ટૂલ્સ યુઝ કર્યા કે ગૂગલ વોઝ મોર ધેન ઇનફ ઓકે ગૂગલ માટે એટલે તમારો પોતાનો સ્માર્ટફોન હતો કે કેવી રીતે પપ્પાના સ્માર્ટફોનમાં હાઉ હાઉ ડીડ યુ ડુ ધ રિસર્ચ અને કેટલો સમય એમાં પસાર કરવો પડ્યો ટુ કમ અપ વિથ ધેટ લિસ્ટ કે આટલું આટલું થઈ શકે પર્ટિક્યુલર ટાઈમ તો નહીં બટ જ્યારે ટ્વેલ્થના મતલબ એક્ઝામ ફર્સ્ટ એક્ઝામ હતી દેન એવું વિચાર્યું હતું કે હવે ટ્વેલ્થ પછી શું કરું તો ત્યારથી શોધતા 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 જ્યાં સુધી એક્ઝામ પતી ગઈ ત્યાં ડિસિઝન આવી ગયું હવે કરું છું ફાઈનલ એટલે સાવ સાચું બોલો છો તમે કે આવી રીતે લિસ્ટ બનાવ્યું હતું હા લિસ્ટ ઓકે અને એટલે એ લિસ્ટ તમે થી પછી કાગળિયું ક્યાં સાચવી રાખ્યું કઈ જગ્યાએ કેવી રીતે કે પછી મારી જે ડાયરી છે એમાં જ મેં લાસ્ટમાં આવી રીતે નોટ ડાઉન કરેલું હતું અને બધા અલગ અલગ કોર્સ વિશે જાણ્યું હતું કે આ કોર્સમાં આવી રીતે હોય છે આવી રીતે હોય છે ઓકે કેટલી ડેપ્થમાં બધા કોર્સીસ વિશે ખબર છે માનો કે અત્યારે લિસ્ટ માંથી જેમ તમે બીઓક જોઈન કર્યું બીજા કોર્સીસ ના જોઈન કર્યા નર્સ તમે કીધું કે નર્સિંગ તો નર્સિંગ વિશે તમે કેટલું જાણો કે કેટલું તમે એમાં રિસર્ચ કર્યું હશે કે એમાં શું આવે નર્સિંગ માં મે બધા જે સબ્જેક્ટ હતા એ ખ્યાલ હતો કે ભાઈ સાત આઠ સબ્જેક્ટ છે પ્લસમાં નર્સિંગમાં સ્કોપ સારો હતો એ મને ખ્યાલ હતી બટ એમાં મને ઇન્જેક્શન દેતા જ બીક લાગે સો એ ઓકે ઓકે સો યાર વાય આઈ વોન્ટેડ ટુ હાઇલાઇટ ધીસ બીકોઝ ધીસ શુડ બી ધી એક્ચ્યુઅલ કરિયર સિલેક્શન પ્રોસેસ એન્ડ ધ પ્રોબ્લેમ ઇઝ કે બારમા ધોરણના વિદ્યાર્થીઓ રેર કેસમાં કોઈ વિદ્યાર્થી આવું કરે છે રાધે તમે તો તમારી જાતે લિસ્ટ બનાવ્યું હવે તો અમે સ્કૂલ્સમાં એક ચાર્ટે આપીએ છીએ વોટ આફ્ટર ટ્વેલ્થ નો કે ભાઈ બારમા પછી આટલા આટલા કોર્સીસ થઈ શકે આ વખતે અમે એક સિરીઝ

બહુ બધા લોકો માટે તો એ ખ્યાલ ક્યાંથી આવ્યો હાઉ ડીડ યુ ગોટ ટુ નો અબાઉટ ધ નેમ કે ઓકે બીવોક નામનું કઈક ખાઈ છે એ ક્યાંથી તમને ખબર પડી એ મતલબ મોસ્ટ ઓફ તો મે Google માંથી જે કોર્સિસ સર્ચ કર્યા હતા એ કોર્સ વિશે મેં જે અમારા જે ફેકલ્ટીસ હતા એમને પણ વાત કરી હતી તો મંજુ મેડમ ડાયરેક્ટલી કીધું કે તારા માટે બેસ્ટ છે કે બીવોક છે ઓકે એટલે સ્કૂલમાંથી તમને સજેશન થયું ને પછી તમે રિસર્ચ કરવાનું શરૂ કરો ઓકે ઓકે બીવોક જ્યારે તમે સર્ચ કરવાનું શરૂ કર્યું ત્યારે કદાચ એવું હંડ્રેડ પર્સન્ટ તમને ના ખ્યાલ હોય કે ભાઈ કેશોદમાં થવાનું છે કે નથી થવાનું કે તમને ખ્યાલ હતી કે કેશોદમાં આ વર્ષે થવાનું છે સૌથી પેલા એ ખ્યાલ હતો કે ભાઈ રાજકોટમાં થાય છે પછી રાજકોટમાંથી મેં

શું રહી કે પછી હજી એક ડાઉટ હતા કે યાર તો હજી અજાણી ડિગ્રી છે આ જોઈન થઈ ગયા બરાબર છે બરાબર કર્યું ના કર્યું વોટ વોટ વોઝ ધ થિંગ એટલે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે હું એડમિશન માટે મતલબ કન્વર્સેશન માટે ગયા અમે જ્યાં સ્કાય તો એ કઈ શું હતો કે કોર્સ પણ નવો છે અને અહીંયા થાય પણ ફર્સ્ટ પહેલી વાર છે કે સ્ટુડન્ટ પણ ફર્સ્ટ જ હતી ઓકે યુ આર ધ ફર્સ્ટ સ્ટુડન્ટ ઓકે ધેન ઇટ્સ ટોટલી સ્કેરી તમારી જગ્યા કેતા જોય હોય કે નવો કોર્સ નવા સિટીમાં થાય છે ને પેલા સ્ટુડન્ટ તો આ તો કરવો જોઈએ કે નહીં થોડા બે પાંચ લોકો કરી લે પછી ખ્યાલ આવે યસ ઓકે તો એ થોડું ઘણો ડિફિકલ્ટ હતો બટ ધેન એ પણ સોલ્વ થઈ ગયું સ્ટુડન્ટ પણ થઈ ગયા અને ઇન્ટર્ન પણ મતલબ મારે સેકન્ડ લેક્ચર હતો ત્યારથી જ ઇન્ટર્ન લાગી ગઈ છે સેકન્ડ લેક્ચર થી તમે ઇન્ટર્નશિપ ઉપર જાવ છો ઓકે કઈ જગ્યાએ તમે ઇન્ટર્નશીપ ઉપર જાઓ છો એસકે કે એસોસિએટમાં એસકે કે એસોસિએટ્સમાં વોટ્સ યોર સ્પેશિયલાઇઝેશન બી વર્ક મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોર મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ અને તમે એસકે કે એસોસિએટ્સ ઓકે શું કામ કરે છે કંપની શું છે સી ફર્મ છે ઓકે અને હુ ઇઝ ધ લીડર देयर લાઈક કોની ફર્મ છે સી ડબલ કક્કડ છે ઓકે તમારે શું કરવાનું હોય અથવા તો પેલા તો અમને એ ઓવર ઓવરવ્યુ આપો કે ફોર્મ શું કરે છે એક્ચ્યુઅલ એમની સર્વિસીસ શું છે એમની સર્વિસીસ મોસ્ટ ઓફ ટેક્સેશન બેઝ પર વર્ક કરે છે ઓડિસ ટીડીએસ ટીસીએસ એના ઉપર અને ધેન જે નોર્મલી જે એકાઉન્ટિંગ છે પણ સંભાળે છે એકાઉન્ટિંગ ઓડિટિંગ ટેક્સેશન આ બધી વસ્તુઓ ઓન્લી લિમિટેડ ટુ ધ કેશોદ ક્લાયન્ટ્સ ઓર કેશોદની બહારના ક્લાયન્ટ્સ હોય છે કેશોદની બહારના પણ હોય છે લાઈક એ લોકો ઇન્ટેન્ટ

like i should like mm -hmm. but then you cater uh, every other every client should. of the ev every other city as well fair enough તમારો જોબ રોલ શું છે તમે ગયા ત્યાં ઇન્ટર્નશીપ તો શરૂઆતમાં શું કરવાનું હતું કેટલું આવડતું હતું કેટલું નહોતું આવડતું શું તકલીફો થઈ તમને શું તકલીફો કંપની થઈ તમારા લીધે એ બધી વસ્તુ હજુ જણાવો સ્ટાર્ટિંગ તો બહુ બધી મિસ્ટેક્સ કરતા અને સ્ટાર્ટિંગ માં મોસ્ટ ઓફ ડેટા એન્ટ્રી એવું બધું કરતા અને

ફર્સ્ટ ઓફ ઓલ લાઈક જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ગઈ ત્યારે ઈવન મને બેઝિક નોલેજ અલ્ટરટેપ કરતા પણ નહોતો આવડતું માય ગોડ ઓકે એ લોકો મતલબ આઈ રિકમેન્ડ ધેટ કે સરે જે રીતે ટ્રેન કરે છે અત્યારે એના જ બેઝ ઉપર ટૂંકમાં જે એક્સપિરિયન્સ છે ઇટ્સ ટુ

ઉપરથી તમે સ્ટાઇપન્ડ આપો સો દેટ્સ અ રેયર થિંગ લાઈક બહુ જૂજ કંપનીઓ એવી છે કે જે ખરેખર સારી છે અને શીખવાડે છે અને એ કંપનીઓને પાછો ડર એ હોય છે કે આ વિદ્યાર્થીઓ શીખીને જતા રહેશે એટલે અમે ખાલી શીખવાડતા જ રહી જશું સો યસ તમે આ આ ડિફિકલ્ટી તમે કીધી પછી તમે શું શું શીખ્યા ને અત્યાર સુધી હવે આજે તમારી શું શું રિસ્પોન્સિબિલિટીઝ છે અત્યારે હું જીએસટી ઉપર જે રેગ્યુલર રિટર્ન છે એના ઉપર વર્ક કરું છું ધેન ઇન્કમ ટેક્સમાં બેઝિક જે ડાઉનલોડિંગ પ્લસ ડેટા એન્ટ્રીસ આવે એ સંભાળું છું અને સીએમએ ડેટા ઉપર અત્યારે વર્ક કરું છું મતલબ શીખું છું ઓકે સીએમએ ડેટા શું હોય એ બેન્કિંગ ટુમાં ફાઇનાન્સ લોન માટે હોય છે તમારે પ્રિપેર કરવાનું ઓકે એટલે એમાં શું શું વસ્તુ જોવાની હોય એમ મોસ્ટ ઓફ બેલેન્સ શીટ અને પીએનએલ ઉપર આખો વર્ક હોય અને એના ઉપરથી ખબર પડે કે બેંકને કે આ વ્યક્તિ એબલ છે કે નહીં લોન ઓકે લોન માટે એલિજિબલ છે કે નહીં જીએસટી રીટર્ન માં તમે શું શું શીખો છો અને શું અત્યારે કરી શકો છો અત્યારે એપ્લિકેશન થી લઈને અપીલ ને ધેન મોસ્ટ ઓફ ધ મંથલી કે ક્વાર્ટરલી આઈએફએફ રીટર્ન્સ આવે છે એ એટલે તમે તમારી જાતે હજી રીટર્ન ફાઇલ કરી શકો કે તમારે સિનિયર્સની જરૂર પડે

એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમને એવું ના થયું કે હજાર રૂપિયામાં તો કોણ છે જેમ બીજા બધા સ્ટુડન્ટ બી ઓકના છે એ પહેલા એ જ વિચારે સ્ટાઇપંડ કેટલું મળશે અને ઓછું મળશે જો કે કેશોદમાં એમ રિયલી થેન્કફુલ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓફ કેશોદ મેં જોયું છે બિકોઝ ઓફ અ સિટી એઝ વેલ ધ સ્ટાઇપન્ડ ઇઝ સ્મોલર બિકોઝ સ્ટુડન્ટ કમ્સ ફ્રોમ અ રૂરલ બેકગ્રાઉન્ડ તો ગ્રુમિંગ કેટલું બધું બધાનું સારું ના હોય બટ દેન સ્ટુડન્ટ્સની એક્સપેક્ટેશન એ બહુ જાજી નથી એન્ડ જેન્યુનલી ગુડ સ્ટુડન્ટ્સ ઇન કેશોદ હુ રિયલી બિલીવસ ઇન Killing up themselves. So not just uh, talking about Keshod student. Yeah, genuinely model also. I know most of the students are good and not thinking only about money. But yes, yeah, still there'll be one or two student or few student in Keshod, or there'll be lot of students in Rajkot, Junagadh, Ahmedabad who are just thinking about money and a video Joy them palak a super hero be a journalist, but what I wanted to tell them is. કે વાય ડીડ યુ નોટ ડિસાઇડેડ ઓન મની એવું તમારા દિમાગમાં શું ચાલતું હતું કે તમને એક રૂપિયા ઓછા ના લાગ્યા અને સ્ટીલ યુ વેન્ટ ઓન ટુ ધી કંપની જ્યારે મેં ફર્સ્ટ સેલેરી મારા હાથમાં આવી તો ત્યારે મને પણ એવું લાગ્યું કે વન થાઉઝન્ડમાં એક મંથ કામ કરવાનું ધેન વિચાર કર્યો કે ભાઈ એમ્પ્લોયર શા માટે મને વન પે કરે છે તો એના ઉપરથી ખ્યાલ આવ્યો કે હું જેટલું વર્ક કરું છું એના માટે જ મને પેઈ કરી વર્ક વધારેસ રિસ્પોન્સિબિલિટીઝ હું લેસ તો ઓટોમેટિક ટેમ્પ્રિડ વેરી ટ્રુ વેરી ટ્રુ સો ઇફ એની સ્ટુડન્ટ કેન થિંક લાઈક ધેટ કે એક મહિનામાં મેં કંપનીને કેટલું આઉટપુટ આપ્યું તો એમાં કદાચ એવું બન્યું હોય કે ચાર પાંચ દિવસની તો રજાઓ હોય પંદર દિવસ તો કંપનીએ કંઈ શીખવાડ્યું હોય અને કદાચ એકાદ વસ્તુ કંઈ કરીને આપી હોય સો યસ નીડ ટુ થિંક ઇન ટર્મ્સ ઓફ બિઝનેસમેન કે કોઈ બિઝનેસમેન છે જો હું આ બિઝનેસ કરું છું ને કંપની મારો ક્લાયન્ટ છે તો હું એને કેટલું કામ કરી દઈશ તો કંપની મને પે કરશે સો વેન એવર ઇટ્સ અબાઉટ અર્નિંગ

ઓકે અને ઉપરથી હું ટેક્સેશન ઉપર માસ્ટરી કરીશ ઓટોમેટિકલી વાહ કયો કોર્સ પરચેસ કરેલો છે અને કયા પ્લેટફોર્મ પર જીએસટી ટીડીએસ અને આઈટીઆર નો કોર્સ છે ઓકે અને પ્લેટફોર્મ ફિનટેક્સ પ્રો છે ઓકે ફિનટેક્સ પ્રો એટલે એમાં તમને એ કોર્સમાં શું શીખવા મળશે જીએસટી વિશેની ડિટેલ્સ ને એ બધું બેઝિક થી જીએસટી શીખવે છે ટીડીએસ અને આઈટીઆર વિશે શીખવા છે ઓકે સો ટેકનિકાલિટીઝ ઓકે ગ્રેટ સો યસ યુ આર ડેવલપિંગ યોર સ્કિલ્સ એઝ વેલ એન્ડ યુ આર ટ્રાઇંગ ટુ અલોકેટ પણ તમે તો અત્યારે એ નથી વિચારતા કે મને કેટલું ફાઇનાન્શિયલ ગ્રોથ મળશે એન્ડ દેટ્સ આઈ ગેસ ઇઝ અ રાઈટ એટી ફોર નાઉ કે હા મને જ્યાં સુધી શીખી જવાય પછી જો તમે કંપનીને કોન્ટ્રીબ્યુટ કરવા મણશો તો ઓટોમેટિકલી કંપની સામેથી કહેશે ને એમને ડર લાગશે કે કંઈક મૂકીને ના જતા રહે ઓકે ફેર ઇનફ તમે તમારા જે ફેલો સ્ટુડન્ટ્સ છે કેશોદના એમને તમે શું મેસેજ આપવા માંગશો આમ તો તમે રોજ એમની સાથે જ ક્લાસરૂમમાં હોવ છો બટ છતાંય કે વેર દે શુડ ઇમ્પ્રુવ વોટ ગુડ દે આર ઓલરેડી ડુઇંગ એન્ડ વેર દે નીડ ટુ ઇમ્પ્રુવ એન્ડ નોટ જસ્ટ દેમ ઓલ ઓફ યુ પીપલ કે તમને ખુદને એવું લાગતું હોય કે અહીંયા આપણે હજી સુધારો કરવાની જરૂર છે આપણો કે એટી નોલેજ કે આપણું સ્કિલ અહીંયા સુધારો કરવાની જરૂર છે અને આ વસ્તુમાં આપણે ઓલરેડી સારા છીએ એઝ અ સ્ટુડન્ટ આપણે જ્યારે પણ વિવોક જોઈન કરીએ ત્યારે સ્ટાઇપનને લીધે જ જોઈન કર્યા બટ જ્યારે આપણે મંથલી વર્ક કરીએ અને ધેન ખબર પડે કે ઇટ્સ નોટ ઇનફ ફોર તો ત્યારે સ્કિલ અપડેટ કરવાની સ્ટાઇપન ઓટોમેટિકલી વધી જશે તો એમ ઓકે કોઈ ગર્લ્સ છે જે અત્યારે તમારી સ્કૂલમાં ભણે છે બારમા ધોરણમાં અને એમણે તમારો જોયો અને પછી એમને જો મારે બી વોક જોઈન કરવું છે મારે આમના જેવું થવું છે અથવા તો કોઈ પણ કેડ લાઈક ગર્લ ઓર અ બોય ફ્રોમ કેશોદ વોન્ટ્સ ટુ જોઈન બી વોક એન્ડ કમિંગ યર તો તમે એને શું એડવાઇસ આપવા માંગશો ખાસ કે આવા વિદ્યાર્થીઓ તો બીઓક ના જોઈન કરવું જોઈએ કે જો આવું તમારું માઇન્ડસેટ હોય કારણ કે મેં હમણાં રિસેન્ટલી એવું જોયું છે કે બહુ બધા વિદ્યાર્થીઓ બીઓક ને મિસઅન્ડરસ્ટેન્ડ કરીને આવી જાય છે આવીને પછી એ હેરાન થાય છે અને કોલેજ હેરાન થાય તો એના કરતાં તમે કે એવી એડવાઇસ આપવા માંગશો કે જો આવા વિદ્યાર્થીઓ હોય તો એને બીઓક માં આવવું જોઈએ અને આવા વિદ્યાર્થીઓ ના આવવું જોઈએ જે મતલબ મોસ્ટ ઓફ ડિગ્રી માટે કે એક્ઝામ માટે પ્રિપેર કરતા હોય અથવા તો રખડપટ્ટી કરવી ને બેઝિકલી ડિગ્રી જે હાથમાં મળી જાય એ વસ્તુ છે તો એમને એમના કામ જોઈન કરવાનું નથી કામનું જ નથી ટ્રુ બટ જેમને જનરલી સ્કિલ ઉપર કામ કરવું છે એમના માટે બેસ્ટ છે ઓકે ઓકે સો ઇફ યુ આર બિલિવિંગ ઇન સ્કિલ ઇફ યુ આર બિલિવિંગ ઇન હાર્ડ વર્ક તમે જો એવું જ માનતા હોય કોલેજ એટલે તો ખાલી જલસા કરવાનું સ્થળ કોલેજમાં ના ભણવાનું હોય કંઈ ના કરવાનું હોય તો નહીં ધેન બી વોક ઇઝ નોટ ફોર યુ બટ ઇફ યુ આર અ સ્ટુડન્ટ ઓફ કેશોદર આસપાસના ગામડામાંય તમે છો અને તમને એમ લાગે છે કે યુ વોન્ટ ટુ ડેવલપ યુર સ્કિલ્સ યુ વોન્ટ ટુ બીકમ સમથિંગ ગુડ એન્ડ યુ આર રેડી ટુ પુટ ઇન દેટ હાર્ડવર્ક તમે મહેનત કરવાય તૈયાર છો તો યુ અર મોસ્ટ વેલકમ ટુ બી વોક થેન્ક યુ પલક થેન્ક યુ વેરી મચ ફોર જોઈન With us.